દેશભરમાં જાણે કે આંદોલનોની મોસમ ચાલી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડોક્ટરોનું આંદોલન, શિક્ષકોનું આંદોલન અને હવે આવ્યું કર્મચારીઓનું આંદોલન, તે પણ સફાઈ કર્મચારીઓનું. ખેડૂતોનું આંદોલન તો છેલ્લા 6 માસથી ચાલી રહ્યું છે અને આજે 32મા દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં પણ સફાઈ કામદારો વિવિધ પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 5 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને ઘેરાવો કરી રહ્યા છે. સાથે અમદાવાદમાં સાફ સફાઈનું કામ પણ પડતું મૂકવામાં આવ્યું છે. ત્યારે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાં સફાઈ કામદારો પડતર પ્રશ્નો લઈને ઠેર ઠેર પ્રદર્શનો કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે. મોડાસા શહેરના નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ટાઉનહોલ ખાતે આંદોલન પર બેસી ગયા છે. સફાઈ કર્મચારીઓની વર્ષો જૂની માંગ છે, જેને લઈને તેઓ ટાઉનહોલ ખાતે આંદોલનમાં બેઠા છે. તેઓને યોગ્ય વેતન મળતું નથી. આ સાથે જ 7મા પગારપંચનો લાભ પણ ઘણા સમયથી ટલ્લે ચડ્યો છે, તે પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં, ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પણ વર્ષોથી ભરાતી નથી. આવી રીતે અનેક માંગણીઓને લઈને મોડાસા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓએ આંદોલન પર બેઠા છે. જોકે હવે આંદોલન ક્યાં સુધી ચાલે છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. સફાઈ કામદારોની માંગણીઓ નહીં સંતોષાય તો કામથી અડગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં તો કામથી અડગા જ છે. આમ અનેક પ્રકારના આંદોલનોની જાણે કે હવે મોસમ ચાલી હોય તે પ્રમાણે આંદોલનો કરી રહ્યા છે. ત્યારે આ સરકારમાં હવે સફાઈ કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાયા છે અને આવનાર સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ કામથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. અમે મોડાસા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો અમારી 6થી 7 માંગણીઓ સાથે આજરોજ અમે 15 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ કરેલી હતી. આવી કાળમી મોંઘવારીની અંદર અમારા મોડાસા નગરપાલિકામાં પ્રથમ તો 7મા પગારપંચનો અમલ કેમ નથી થતો અને કેમ કરવામાં નથી આવતો. બીજું કે અમારા વર્ષોથી જે કાયમી કર્મચારીઓ રિટાયર થાય છે એમની જગ્યા પર પણ લેવામાં નથી આવતા, બરાબર. એમને કોઈ પેન્શન મળવાપાત્ર લાભો બી નથી મળ્યા અને પેન્શન પણ નથી મળતું. બીજું કે આઉટસોર્સિંગની અંદર પણ અમારા કર્મચારીઓનું કાયદેસર શોષણ થાય છે, ઉચ્ચતર પગારનો પણ અમને લાભ નથી મળતો. અને બીજા અમને ઘણા બધા માનનીય મોદી સાહેબની એક એવી એમની વિચારસરણી છે કે ભાઈ આપણો દેશ સ્વચ્છતાની તરફ જાય અને માનનીય મોદી સાહેબે પણ આ બધી બાબતોની અંદર ધ્યાન રાખેલું છે. અમારા સફાઈ કામદારોનું પણ એમને પ્રથમ તો અમે એમને ચરણો ધોઈ અને એમને પુરવાર કરી દીધું કે ભાઈ અમારા પર કોઈ ભેદભાવ નથી, તો અહીંયા શું કામ આવો ભેદભાવ અમારા સાથે રાખવામાં આવે છે. તો અમારી જે માંગણીઓ આ બધી ટૂંક સમયમાં નહીં થાય ત્યાં સુધી અમો તમામે રોજમદાર, કાયમી, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારવાળા અમે તમામ વિભાગના કર્મચારીઓ કાયદેસરની અમે કામથી છેટા રહી અને ગાંધી ચિતા માર્ગે જઈશું.